કેમ છો? મજામાં. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 4 સાદા સમીકરણ, તો એમાં આપણે અભ્યાસ કરતા હતા કે એમાં આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.4 ના પ્રશ્ન 3 ના પહેલા દાખલાનો અભ્યાસ કર્યો હતો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.4 ના પ્રશ્ન 3 ના બીજા દાખલાનો અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.4 નો પ્રશ્ન 3 નો બીજો દાખલો. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે અને તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. એટલે કે લક્ષ્મીની જે ઉંમર છે એના 3 ગણાથી 4 વર્ષ કેવા છે? મોટા છે. તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે તે આપણે શોધવાની છે, કે લક્ષ્મીની કેટલી ઉંમર છે તે આપણે શોધવાનું છે. એટલે કે ધારો કે લક્ષ્મીની ઉંમર 1 વર્ષ છે. એટલે કે ધારો કે લક્ષ્મીની ઉંમર 1 વર્ષ છે, કે લક્ષ્મીની ઉંમર કેટલી છે? તો લક્ષ્મીની ઉંમર 1 વર્ષ છે. હવે લક્ષ્મીના પિતાની ઉંમર લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ વધુ છે, તો 4 વર્ષ મોટા છે. એટલે કે લક્ષ્મીની ઉંમર લક્ષ્મીની ઉંમરના 3 ગણા કરતા 3 ગણાથી લક્ષ્મીના પિતાની ઉંમર છે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે, એટલે કે 4 વર્ષ વધુ છે. 4 વર્ષ વધુ છે, કે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે? તો લક્ષ્મીના પિતાની ઉંમર છે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ વધુ છે. એટલે કે લક્ષ્મીના પિતાની ઉંમર લક્ષ્મીની ઉંમરના 3 ગણા, એટલે કે 3x થશે, એના કરતા 4 વર્ષ વધુ છે, લાવશે પ્લસ 4 વર્ષ છે. એટલે કે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી થશે? તો લક્ષ્મીના પિતાની ઉંમર છે લક્ષ્મીની ઉંમરના 3 ગણા, તો લક્ષ્મીની ઉંમર આપણે શું થયેલી? 1x, તો એના કરતા 3 ગણા, એટલે 3x થશે, એના કરતા 4 વર્ષ વધુ છે, લાવશે 3x પ્લસ 4 વર્ષ છે. પરંતુ રકમ મુજબ લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે? 49 વર્ષ છે. પરંતુ રકમ મુજબ લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષ છે. પરંતુ રકમ મુજબ લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે? 49 વર્ષ છે. તો 3x પ્લસ 4 બરાબર 49 આવશે. અહીંયા આપણને શું મળ્યું? લક્ષ્મીના પિતાની ઉંમર 3x પ્લસ 4 મળ્યું. પરંતુ રકમ મુજબ લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી છે? 49 વર્ષ છે. એટલે કે 3x પ્લસ 4 બરાબર 49 આવશે. હવે આ પ્લસ 4 છે એ બરાબર ની ઓલી બાજુ જાય, એટલે કે અહીંયા ખાલી 3x વધશે, બરાબર 49 હતા, અને આ પ્લસ 4 આલી બાજુ આવે એટલે થઈ જશે માઇનસ 4. એટલે કે આ પ્લસ 4 હતા બરાબર ની ઓલી બાજુ ગયા એટલે માઇનસ 4. તો 3x બરાબર કેટલા વધ્યા? તો 49 માંથી 4 બાદ કરશો એટલે કેટલા આવશે? 45. તો હવે 3x બરાબર 45 મળ્યા, એટલે કે 4x ની સાથે 3 છે એ ગુણાકારથી જોડાયેલા છે, તો 4x ને એકલો પાડવા માટે આપણે બંને બાજુ 3 વડે ભાગવું પડશે. એટલે કે બંને બાજુ 3 વડે ભાગતા, એટલે કે શું કરીએ છીએ? બંને બાજુ 3 વડે ભાગીએ છીએ. એટલે કે બંને બાજુ 3 વડે ભાગતા, એટલે કે બંને બાજુ આપણે 3 વડે ભાગીએ છીએ. તો 3x હતા અને 3 વડે ભાગીએ છીએ, એટલે આવશે છેદમાં 3 બરાબર 45 હતા અને 3 વડે ભાગીએ છીએ, એટલે આવશે છેદમાં 3. તો આ પ્લસ 3 ઉપર નીચે 3 કેન્સલ થઈ જશે, અને અહીંયા શું વધ્યું? 45 ના છેદમાં 3, એટલે આ શું થશે? 15 તેરી ને 45. તો આપણને શું મળ્યું? x બરાબર 15 મળ્યું. તો x બરાબર 15 શું સેના બરાબર થયું? તો આપણે લક્ષ્મીની ઉંમર બરાબર થયું. તો લક્ષ્મીની ઉંમર બરાબર આપણે 1 વર્ષ થયું, તો અહીંયા આપણને x બરાબર કેટલા મળ્યા? 15. તો આમ લક્ષ્મીની ઉંમર કેટલી થશે? તો લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે. એ લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે, કે અહીંયા આપણને લક્ષ્મીની ઉંમર બરાબર આપણે શું ધાર્યું? તો x ધાર્યું હતું. તો x બરાબર આપણને કેટલા મળ્યા? 15. તો x બરાબર 15 મળ્યા, તો લક્ષ્મીની ઉંમર કેટલી થશે? તો લક્ષ્મીની ઉંમર 15 વર્ષ છે. ત્યારબાદ આગળ જોઈએ તો સી આપણને દાખલો, એટલે કે ત્રીજો દાખલો આપણને આપેલો છે કે સુંદર ગામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. કે સુંદર ગામના જે લોકો હતા એને શું કર્યું? કે પોતાના ગામનો જે બગીચો હતો એ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું, એટલે કે વૃક્ષો ઉગાડ્યા.
તેમાંના કેટલાક છોડ ફળના છોડ હતા, કેમને જે વૃક્ષો વાવ્યા એમાંના કેટલાક છોડ છે એ ફળના છોડ હતા, અને ફળોના ન હોય તેવા છોડની સંખ્યા છે એ ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે હતી, કે ફળના જે છોડ નહોતા એવા છોડની સંખ્યા છે એ ફળોના છોડની સંખ્યાના 3 ગણા કરતા 2 વધારે હતી. હવે જો ફળોના ન હોય તેવા છોડની સંખ્યા 77 હોય તો ફળોના છોડ હોય તેની સંખ્યા કેટલી છે તે આપણે શોધવાનું છે. એટલે કે ધારો કે ફળના છોડની સંખ્યા 1 છે, કેટલા ફળના છોડ છે એ આપણને ખબર નથી. એટલે કે ધારીએ છે કે ધારો કે ફળના છોડની સંખ્યા, ધારો કે ફળના છોડની સંખ્યા, ફળના છોડની સંખ્યા 1 છે, બરોબર. કે ધારો કે ફળના છોડની સંખ્યા કેટલી છે 1 છે. હવે આ સંખ્યા 3 ગણા, એટલે કે આ જે સંખ્યા મળી એના 3 ગણા, એટલે કે આ સંખ્યાના સંખ્યાના 3 ગણા, એટલે કે 3x થાય, કે આ જે સંખ્યા છે x એના 3 ગણા, એટલે કે 3x થશે. એટલે કે આ જે સંખ્યા આપણને મળી x, કે જેના પર આપણે ધાર્યું કે ફળની સંખ્યા કેટલી છે, ફળના જે છોડ છે એ ફળના છોડની સંખ્યા 1 છે, તો એ ફળના છોડની સંખ્યા બરાબર આપણે 1 ધાર્યું, તો એ સંખ્યાના 3 ગણા, એટલે કે 3 ગુણ્યા 1 એટલે કે 3x થશે. હવે આ પરિણામમાં 2 ઉમેરતા, એટલે કે આ જે પરિણામ મળ્યું એ પરિણામમાં 2 ઉમેરતા, એટલે કે આ પરિણામમાં બે ઉમેરતા, તો આ જે પરિણામ મળ્યું 3x એમાં 2 ઉમેરતા, એટલે કે 3x પ્લસ 2 મળે, એટલે કે 3x પ્લસ 2 મળે છે જે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા જેટલા છે, કે જે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા જેટલા છે, કે આ જે પરિણામ મળ્યું કે ના જેટલું છે, કે જે ફળોના છોડ ન હોય તેવા છોડની સંખ્યા જેટલા છે, પરંતુ આપણને રકમમાં ફળના ન હોય તેવા છોડની સંખ્યા કેટલી આપેલી છે, 77 આપેલી છે, પણ ફળના ન હોય તેવા છોડની સંખ્યા 77 છે. કે આપણને શું રકમમાં આપેલું છે, કે ફળના ન હોય તેવા છોડની સંખ્યા કેટલી છે, 77 છે. તો અહીંયા આપણે ધાર્યું કે ફળના છોડની સંખ્યા 1 છે, હવે એ સંખ્યાના 3 ગણા, એટલે 3x થાય, હવે આ સંખ્યાના અથવા તો આ પરિણામમાં 2 ઉમેરતા, એટલે કે 3x પ્લસ 2 થશે, એ કેના જ બરાબર છે, તો જે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા જેટલા છે, પરંતુ આપણને રકમમાં શું આપેલું છે, કે ફળના ન હોય તેવા છોડની સંખ્યા કેટલી છે, 77, તો 3x પ્લસ 2 બરાબર 77 થશે, કે આ 3x પ્લસ 2 કેના જેટલા છે, કે ફળોના ન હોય તેવા છોડની સંખ્યા બરાબર 3x પ્લસ 2 છે, બરોબર. તો આ 3x પ્લસ 2 એ ફળના ન હોય તેવા છોડની સંખ્યા થઈ, પરંતુ રકમમાં આપણને શું આપેલું છે, કે ફળના ન હોય તેવા છોડની સંખ્યા કેટલી છે, 77, તો 3x પ્લસ 2 બરાબર 77 થશે. હવે આ પ્લસ 2 છે એ બરાબરની ઓલી બાજુ જશે, તો આમ થશે કે 3x ખાલી વધશે, અને આ પ્લસ 2 છે એ બરાબરની ઓલી બાજુ જવા દઉં છું, એટલે કે 77 હતા અને આ પ્લસ 2 આલી બાજુ આવશે, એટલે થઈ જશે માઇનસ 2, તો આમ થશે કે 3x બરાબર 77 માંથી 2 બાદ કરશું તો કેટલા વધશે, 75 વધશે, એટલે કે આ 3x બરાબર આપણને કેટલા મળ્યા, 75, તો આ 3x બરાબર 75, એટલે કે ચલ x ની સાથે 3 કેવા છે, ગુણાકારમાં છે, તો ચલ x એકલો પાડવા માટે આપણે બંને બાજુ 3 વડે ભાગવું પડશે, એટલે કે બંને બાજુ 3 વડે ભાગતા, એટલે કે આપણે શું કરીએ છીએ, બંને બાજુ 3 વડે ભાગીએ છીએ, એટલે કે બંને બાજુ 3 વડે ભાગતા, એટલે કે બંને બાજુ 3 વડે ભાગીએ છીએ, તો અહીં 3x તો હતા અને 3 વડે ભાગે છે, આવશે છેદમાં 3 બરાબર, અહીં 75 હતા અને 3 વડે ભાગે છે, આવશે છેદમાં 3, તો આ 3 ઉપર નીચે કેન્સલ થઈ જશે, આ 3 ઉપર નીચે કેન્સલ, અને આ થશે 25 તેરી ને 75, કે 25 તેરી કેટલી થશે, 75, એટલે કે આ ઉપર નીચે ઉડાડીએ એટલે આવશે 25 તેરી ને 75, તો x બરાબર આપણને કેટલા મળ્યા, તો x બરાબર આપણને મળ્યા 25, તો જે શું છે ફળના છોડની સંખ્યા, કે ફળના છોડની સંખ્યા બરાબર આપણે શું ધાર્યું હતું, x ધાર્યું હતું, તો ફળના છોડની સંખ્યા બરાબર x, તો x બરાબર આપણને કેટલા મળ્યા, 25, તો ફળના છોડની સંખ્યા કેટલી થશે, તો ફળના છોડની સંખ્યા x બરાબર 25 છે, એટલે કે ફળના છોડની સંખ્યા
કે ફળના છોડની સંખ્યા એક્સ બરાબર 25 છે કે આપણે એક્સ બરાબર શું થયેલું તો કે ફળના છોડની સંખ્યા તો ફળના છોડની સંખ્યા એક્સ બરાબર કેટલી છે 25 છે તો અહીં આપણે સ્વાધ્યાય 4.4 ના પ્રશ્ન 3 નો અભ્યાસ કર્યો આવતા વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 4.4 ના પ્રશ્ન 4 નો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત